हाय फ्रेंड्स, हूँ स्वप्निल सोनी, धोरण 12 इकोनॉमिक्स सब्जेक्ट, चैप्टर नंबर 10 इंडस्ट्रियल सेक्टर એટલે औद्योगिक क्षेत्र। तो आपणे नवा प्रश्न पर आगळ वधीए। औद्योगिक विकास माटे सरकारे लीधेला पगला, इंग्लिश में कहीशुं मेजर्स टेकन्स बाय गवर्नमेंट फॉर इंडस्ट्रियल डेवलपमेंट, के सरकारे औद्योगिक विकास माटे कया कया पगला लीधा छे। टोटल 7 पगला छे मित्रों। 7 પગલાના મુદ્દા હું તમને પેપર બોલી જાઉં છું, તમારે એને નોટ ડાઉન કરવાના છે। ઔદ્યોગિક વિકાસ માટે સરકાર લીધેલા પગલાની અંદર રાજ્યની માલિકીના સાહસો, મુદ્દા નંબર 1, મુદ્દા નંબર 2 ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન, મુદ્દા નંબર 3 આયાત જકાત, મુદ્દા નંબર 3 આયાત જકાત, મુદ્દા નંબર 4 ટેકનિકલ અને કૌશલ્ય તાલીમ, મુદ્દા નંબર 5 આર્થિક સહાય, મુદ્દા નંબર 6 પાયાની સુવિધાઓ, મુદ્દા નંબર 7 વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના। બરાબર છે મિત્રો, તો આ 7 મુદ્દા છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। આપણો પ્રશ્ન છે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે કયા કયા પગલાં ભર્યા છે। તો ચાલો મિત્રો, દેશના સર્વાંગી વિકાસમાં અન્ય ક્ષેત્રોની જેમ ઔદ્યોગિક ક્ષેત્રની પણ જરૂરિયાત હોય છે। આપણે અગાઉના ક્લાસમાં જોઈ ગયા કે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ આપણા દેશ માટે ખૂબ જરૂરી છે, જેથી સરકાર અને સહાય પગલા ભરે છે। પૃષ્ઠ 125 ઉપર છે, 124 નંબરનો પેજ છે, 125 ઉપર આપણે આગળ વધીએ। તો મુદ્દા નંબર 1 ની વાત કરીએ કે રાજ્યની માલિકીના સાહસો। તો સરકાર દ્વારા પાયાના અને ચાવીરૂપ એવા ઉદ્યોગોની રચના કરવામાં આવે છે। આવા ક્ષેત્રોમાં વધુ મૂડીની જરૂરિયાત હોય છે, તેમાં વધુ પ્રમાણમાં સાહસ વૃત્તિ ધરાવતા હોય છે, જેને માટે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્ર દાખવતા હોતા નથી। આ ઉપરાંત આવા એકમો અન્ય ઉદ્યોગો માટે ખૂબ ઉપયોગી સાધન સામગ્રી તૈયાર કરે છે। આમ સરકાર વિવિધ પ્રકારના ખૂબ અગત્યના અને વધુ પડતા સાહસ ધરાવતા એકમો પોતાના હસ્તક રાખી સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રનો સમતોલ વિકાસ થાય તેવા પ્રયાસ કરે છે। તો મુદ્દા નંબર 1 ની આપણે જો ડિટેલમાં સમજવા મિત્રો, તો રાજ્યની માલિકીના સાહસો, કેટલાક સાહસો રાજ્યની માલિકીના હોય છે, રાજ્ય પોતાની પાસે રાખે છે, કારણ કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એ લેવલનું મૂડીરોકાણ કરી શકતા હોતા નથી। મૂડીરોકાણ ન કરી શકવાને કારણે સરકાર કંઈક ના કંઈક અંશે ઉદ્યોગ ક્ષેત્રનો સમતોલ વિકાસ કરે છે તેવું આપણે કહી શકીએ। એક એક્ઝામ્પલ આપું મિત્રો, દાખલા તરીકે આપણે પેટ્રોલ પુરાવા જઈએ છીએ, ભારત પેટ્રોકેમિકલ્સ લિમિટેડ BPCL અથવા તો IOC ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, તમે પેટ્રોલ પંપ તો જોયા જ હશે। તો આ જે પેટ્રોલની જેટલું ઉત્પાદન થાય છે, જે પેટ્રોલની વહેંચણી થાય છે, આ બધા ઉદ્યોગો સરકાર પોતાની પાસે રાખે છે, કારણ કે એ દિશામાં આગળ વધી શકાય। આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, આ પ્રકારના ઇલેક્ટ્રોનિકના વિવિધ પ્રકારના સાધનો ભારત સરકાર દ્વારા બનાવવામાં આવે છે। મુદ્દા નંબર 2 પર જઈએ મિત્રો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન, અહીંયા લખ્યું છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા તેમજ તેને સફળ રીતે ચલાવવા માટે સરકાર વિવિધ મદદ પૂરી પાડે છે, જેમ કે નવા શરૂ થતા ઉદ્યોગોને રાહત દરે જમીન, વીજળી, પાણી, કર રાહતો આપે છે। મિત્રો, સરકાર કોઈ પણ ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ જ્યારે શરૂ થતો હોય છે તો વિવિધ પ્રકારની સહાય કરતી હોય છે। એક્ઝામ્પલ તરીકે વીજળી આપવી, પાણી આપવું, જે પણ જમીન હોય છે એ સસ્તા દરે આપતી હોય છે। ગઈકાલની વાત કરું, છેલ્લા દિવસની, તો સિરામિક ઉદ્યોગોને સરકારે 14% વીજળીમાં રાહત આપી। સિરામિક ઉદ્યોગ એટલે શું? જે ટાઇલ્સ બને છે આપણા ઘરે જે ટાઇલ્સ હોય છે નીચે જમીન ઉપર, એ ટાઇલ્સના જે ઉદ્યોગો છે મોરબીમાં ખાસ કરીને જોવા મળે છે, તો સરકાર આ રીતે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને વિવિધ પ્રકારે ઉત્તેજન આપે છે। આ ઉપરાંત વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડવામાં આવે છે। આમ અનેક રીતે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને મદદ પૂરી પાડી હરીફાઈમાં સક્ષમ બનાવવા માટે સરકાર ઉત્તેજન પૂરું પાડે છે। સરકાર ઘણા અનામત રખાયેલા ક્ષેત્રોમાં પણ તેમને પ્રવેશ આપી વિકાસની પૂરતી તકો પૂરી પાડે છે। સરકારનો હેતુ એ છે કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો વધુ ચાલે અને એ વિકાસ કરે એ માટે સરકાર પ્રયત્નશીલ હોય છે। મુદ્દા નંબર 3 પર આગળ વધીએ, આયાત જકાત। મુદ્દા નંબર 3 પર આયાત જકાત, કે આપણા દેશની અંદર આયાત જકાત એટલે આયાત પર વેરો સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં સ્થાનિક લક્ષ્યોને પૂરું પાડવા માટે આયાત જકાત નામનું શસ્ત્ર ઉપયોગમાં લે છે। હવે ઔદ્યોગિક વિકાસ માટે મૂળ પ્રશ્ન તો ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં, હવે આયાત જકાત, ફોર એક્ઝામ્પલ તરીકે આપણા દેશની અંદર કોઈ વસ્તુ રમકડાનું ઉદાહરણ લઈ લઈએ, એક રમકડું છે આપણા દેશમાં પેદા થાય છે, બરાબર છે, એક કાર છે રમકડાની, એ આપણા દેશમાં થાય છે, એ કાર 100 રૂપિયાની છે,
હવે ચીન માંથી જે કાર આવે છે એ કાર કદાચ તમને 50 રૂપિયા મળે છે, કાર ની ક્વોલિટી બધું સેમ છે, પણ સરકાર શું કરશે, ચીન માંથી જે કાર આવે છે 50 રૂપિયામાં આવે છે એ કાર ઉપર ટેક્સ નાખશે અને કાર ની કિંમત 100 રૂપિયા બનાવવાનો પ્રયાસ કરશે. હવે એ કાર ચાઇના થી આવેલી કાર 50 રૂપિયા ની 100 રૂપિયામાં થઈ ગઈ એટલે ભારતીય રમકડા સાથે એ 100 રૂપિયાનું થઈ ગયું, એટલે સરકાર આ પ્રકારે શસ્ત્ર ઉપયોગમાં લે છે. બહારથી જે વસ્તુ આવે છે વિદેશમાંથી એની પર ટેક્સ નાખે છે, જેના કારણે વિદેશી ચીજ વસ્તુઓ મોંઘી બને છે, આપણા દેશની ચીજ વસ્તુ ઉત્પાદન અને વેચાણ થતા ખર્ચ સક્ષમ બને છે. આ કારણે વિદેશી વસ્તુઓ સામે સ્વદેશી વસ્તુઓ હરીફાઈ સમક્ષ બને છે, તેમને રક્ષણ પૂરું પાડે છે. મિત્રો, આ કોરોના સમયની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમને કીધું લોકલ ફોર વોકલ, વોકલ ફોર લોકલ, એટલે કે સ્થાનિક વસ્તુઓને મહત્વ આપો એવું વારંવાર કીધું છે. તો મુદ્દા નંબર 3 પૂરો થયો, આયાત જકાત. મુદ્દા નંબર 4 પર મિત્રો આગળ વધ્યા, ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ. ટેકનિકલ કૌશલ્યમાં શું કીધું છે, ઉદારીકરણ અને વૈશ્વિકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં સક્ષમ બની રહે, હરીફાઈમાં સફળતા પ્રાપ્ત કરે તે માટે સરકારે ઉદ્યોગના માલિકોને ટેકનિકલ અને વ્યવસાયિક તાલીમ આપે છે. વિશ્વમાં પ્રવર્તતી નવી ટેકનોલોજી, નવા પ્રકારની વેચાણ વ્યવસ્થા, નવા પ્રકારના સંચાલન ગુણ શીખવાના હેતુથી તેમને તાલીમ આપે છે અને શક્ય તેટલા ગુણો ખીલાવવાનો પ્રયત્ન કરે છે. ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ સરકાર વિવિધ પ્રકારની તાલીમ આપે છે. મિત્રો, ધોરણ 10 પછી તમારે આઈટીઆઈ ની અંદર તમે નામ સાંભળ્યું હશે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આઈટીઆઈમાં શું કરવામાં આવે છે, તો વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તાલીમની અંદર લગભગ 2,500 પ્રકારના કોર્સ છે. તો અહીં લખ્યું છે ટેકનિકલ તાલીમ આપવામાં આવે, કોઈને લાગે કે સીવવાનું શીખવું હોય, સ્વિમિંગ મશીન સીવિંગ સીવવાનું, તો એ એટલી બધી તાલીમ સીવવું અને પરફેક્શન સાથે સીવવું બહુ ફરક છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય કક્ષાની સિલાઈ તમે જુઓ તો એના ડિફરન્ટ ટાઈપ તમે જોવા મળશે. સમજી લેજો, તમે આંતરરાષ્ટ્રીય કક્ષાના બૂટ ચપ્પલ જોશો તો એની ડિઝાઇન, એની કંઈક બનાવટ કંઈક ડિફરન્ટ જોવા મળે. તો સરકાર એ પ્રકારે તાલીમ આપે છે કે આપણા દેશના લોકો વધુ ને વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ અને સારી વસ્તુ બનાવે અને એમની વસ્તુ વેચાય, એટલા માટે તાલીમ આપે છે. સ્થાનિક ઉદ્યોગોને હરીફાઈમાં વળવાની પુરવાર કરે છે. બીજું મિત્રો વાત કરી છે આર્થિક સહાય. સરકાર વિવિધ પ્રકારે આર્થિક સહાય આપે છે. સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ આર્થિક સહાય પૂરી પાડે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઉત્પાદન ખર્ચ ઘટે એ પ્રકારે પ્રયાસ કરવામાં આવે છે. નીચા ઉત્પાદન લીધે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે, કિંમત લાભ મેળવી શકે, વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકે. સરકાર આ પ્રકારની આર્થિક સહાય પૂરી પાડવા માટે, એટલે કે જે પણ ઉદ્યોગ છે, ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ છે, એને સસ્તી જમીન આપશે. પાછું રિપીટ થાય છે મિત્રો, પાણી આપશે, વીજળી આપશે, ટેલિફોન આપશે, વાહન વ્યવહાર, ધિરાણ, આ બધામાં સરકાર મદદરૂપ થાય છે. એટલે સરકારનો આશય હંમેશા સારો હોય છે. સરકાર હંમેશા આપણે એવું વિચારે કે આપણે ઘરે કચરા પોતા કરીએ શક્ય નથી, એ આપણા ઘરનું કામ આપણે જ કરવું પડે. એટલે સરકાર વિવિધ પ્રકારના આર્થિક સહાય કરે છે, સસ્તી વીજળી આપશે, જમીન સસ્તી આપશે, વાહન વ્યવહાર માટે એમ કહેશે કે ટ્રેનની અંદર તમે આ પ્રકારે વાહન વ્યવહાર લાખો ટ્રન તમારે માલ સામાન મોકલવું હોય તો આ પ્રકારે સરકાર વિવિધ પ્રકારની આર્થિક સહાય કરે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ છઠ્ઠા મુદ્દાની અંદર આર્થિક સહાય. બરાબર છે, ઉદ્યોગોને થઈ શકે છે આર્થિક સહાય કરે છે, બરાબર છે. ઓકે, હવે આપણે છઠ્ઠા મુદ્દા પર આગળ વધીએ, પાયાની સુવિધાઓ. ઉદ્યોગોના વિકાસ માટે પાયાની સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, વીજળી, બેંકો, ગટર વ્યવસ્થા, આ બધી સગવડતા પૂરી પાડે છે. એક્ઝામ્પલ તરીકે એક સરસ મજાનો ઉદ્યોગ સ્થાપાયો પણ એને પાણી, ખરાબ પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા નહીં હશે તો એ ઉદ્યોગ કદાચ બંધ થઈ જશે, જેને કારણે ઉદ્યોગો તેમના ખર્ચને કાબુમાં રાખી શકશે નહીં. અહીં નોંધનીય બાબત એ છે કે પાયાની સુવિધાઓની પ્રાપ્તિના કારણે ઉદ્યોગોનો નાણાં, સમય અને પ્રયત્નો ઘટાડી ન્યૂનતમ ખર્ચના ધોરણે હાંસલ કરી શકે, જેના દ્વારા તેઓ હરીફાઈમાં સક્ષમ બની શકે અને ઉદ્યોગો ચલાવવાનું પ્રોત્સાહન મળે છે. લખ્યું છે કે સરકાર આ પ્રકારની સહાય આપશે, વીજળીની છે, બેંકોની છે, ગટર વ્યવસ્થાની છે, એટલે ઉદ્યોગો માટે જે પણ નાણાં, સમય અને પ્રયત્નો ઘટી જશે. સમજી લેજો મિત્રો, બેંકોની વારંવાર જવું નહીં પડે, સમય બચશે અને ન્યૂનતમ ખર્ચ ઘટવાને કારણે ઉદ્યોગો ચલાવવાનું પ્રોત્સાહન પૂરું પડે છે અને સરળતાથી ઉદ્યોગો ચલાવી શકાય છે. એટલે સરકાર આ પ્રકારે પાયાની સુવિધાઓ આપશે તો ઉદ્યોગોનો સારામાં સારો વિકાસ થશે એવું આપણે કહી શકીએ. મુદ્દા નંબર 7 ઉપર જઈએ, વિવિધ સંસ્થાઓ અને નીતિઓની અંદર રચના. વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના. સરકારે વિવિધ ઔદ્યોગિક નીતિ ઘડી છે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. હવે તમને ખબર છે અત્યારે કોરોનાનો સમયગાળો છે,
તો કોરોનાના સમયગાળાની અંદર ચીન તરફ બધા દેશના લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો છે. ચીન વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરે છે, આ તમને તમને બધાને ખબર છે. પ્રોડક્શનની અંદર ચીન નંબર વન પર છે. હવે આ જે વાયરસ બહાર ચાઇનામાંથી જે આવ્યો છે એના કારણે ચીનની અંદર જે કંપનીઓ વિદેશી કંપનીઓ કાર્ય કરતી હતી એ કંપનીઓ ધીરે ધીરે ત્યાંથી સ્થળાંતર કરવા ઈચ્છે છે. હવે સ્થળાંતર કરવા ઈચ્છે છે એટલે ગુજરાત અને ભારત સરકારે એમની ઔદ્યોગિક પોલિસી બદલી. ઔદ્યોગિક પોલિસી બદલી એટલે શું કે ચાઇનાથી અંદર શિફ્ટ થતી ઉદ્યોગો જે પણ આવશે ભારતમાં એને જમીન પાણી વાહન વ્યવહાર બેંકો આ બધું સસ્તી કિંમતે જમીન સસ્તી કિંમતે મળશે અને પાયાની સુવિધાઓ સારા એવા પ્રમાણમાં આપવામાં આવશે. આ પ્રકારે વિજયભાઈ રૂપાણી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રકારે નાની મોટી જાહેરાતો કરી છે. એટલે વિવિધ પ્રકારની સંસ્થાઓ જે આયાત નીતિ વિકાસ નીતિ રાજકોષીય નીતિ એટલે સરકારની આવક જવાબની નીતિ કરવેરા નીતિ આ બધી સરકાર જે પણ નીતિ અપનાવે છે તે ઉદ્યોગોને અનુકૂળ રહે તે પ્રમાણે અપનાવે. ઇન્ડસ્ટ્રીયલ એક્ટ બેન્કિંગ એક્ટ કોમ્પિટિશન એક્ટ કાયદા વડીને અયોગ્ય હરીફાઈને અટકાવવા પ્રયત્ન કરે છે. યોગ્ય હરીફાઈ કરો અયોગ્ય હરીફાઈ નથી કરવાની. આ ઉપરાંત આઈડીબીઆઈ સિડબી આઈસીઆઈસીઆઈ આઈએફસીઆઈ એલઆઈસી જીઆઈસી વગેરે સંસ્થાઓ ઉદ્યોગો માટે જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવામાં આવે છે. એટલે આ બધી બેંકો છે એલઆઈસી પણ છે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એના પૈસા જે આવતા હોય છે એ પૈસા પણ ઇન્ડસ્ટ્રીનું ક્ષેત્રમાં રોકાતા હોય છે. તો આ બધી વસ્તુઓ વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે. સરકાર દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિટ યોજે છે અને ગુજરાતની અંદર વિવિધ પ્રકારના વિદેશી ઉદ્યોગો આવે અને આપણા દેશની અંદર બધા લોકોને કામ મળે આપણી ભારત અને ગુજરાતની વસ્તુઓ વિદેશમાં ખૂબ વેચાય એ પ્રકારે ભારત સરકાર અને ગુજરાત સરકાર પ્રયત્ન કરે છે. તો મિત્રો આપણો પ્રશ્ન કયો છે યાદ રાખજો. ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલા તો 7 મુદ્દા છે. મુદ્દા નંબર 1 રાજ્યની માલિકીના સાહસો. મુદ્દા નંબર 2 ખાનગી ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન. મુદ્દા નંબર 3 આયાત જકાત. મુદ્દા નંબર 4 ટેકનિકલ અને કૌશલ્ય તાલીમ. મુદ્દા નંબર 5 આર્થિક સહાય. મુદ્દા નંબર 6 પાયાની સુવિધા અને મુદ્દા નંબર 7 વિવિધ સંસ્થાઓની નીતિ નીતિઓની રચના કરવી. આ 7 મુદ્દા મિત્રો ખાસ યાદ રાખજો. હવે એના પછી આપણે નવા પ્રશ્નો પર આગળ વધીએ.